કેમ છો મિત્રો, મજામાં? આગામી 16 અને 17 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. આગામી દિવસોમાં આ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. તો 15 જુલાઈથી 22 જુલાઈ સુધી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છે વરસાદ થશે. તેવી જ રીતે 30 જુલાઈના રોજ બંગાળની ખાડીમાં જે લો પ્રેશર છે સક્રિય થશે. લો પ્રેશર સક્રિય થવાના કારણે છે 30 જુલાઈથી લઈ અને 8 ઓગસ્ટ સુધીમાં છે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થશે તેવું હવામાન શાસ્ત્રી છે અંબાલાલ પટેલ દ્વારા છે કહેવામાં આવ્યું છે. આગળ જો વાત કરીએ તો હવામાન વિભાગની જે પ્રમાણે આગાહી કરવામાં આવેલી છે એ પ્રમાણે 3 દિવસની અંદર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. અને ત્યારબાદ ગુજરાત પર જે લો પ્રેશરી વાતાવરણ છે, વરસાદી વાતાવરણ સર્જાયું છે, તેના કારણે આગામી 3 દિવસની અંદર છે અતિથી ભારે વરસાદ પડી શકે છે. ત્યારબાદ જો વાત કરીએ ગુજરાતના એવા કેટલાક સ્થળની, તો અમદાવાદ સહિત અન્ય વિસ્તારમાં છે મધ્યમ વરસાદ પડી શકે છે. અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોન્સૂન ટ્રફથી ભેજનું પ્રમાણ વધ્યું છે, તેના કારણે છે હવામાન વિભાગના ડિરેક્ટર ડૉક્ટર જયંત સરકારે જણાવ્યું છે કે આગામી 3 દિવસની અંદર સામાન્ય વરસાદ રહેશે અને આગામી 16 અને 17 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છે ભારેથી અતિભારે વરસાદની છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગળ જો વાત કરવામાં આવે મિત્રો ત્યારબાદ, તો હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોન્સૂન ટ્રફ એટલે કે લો પ્રેશરની પટ્ટી જે બની છે એના કારણે છે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે છે વરસાદી સિસ્ટમ છે સક્રિય બની છે. અને હાલમાં જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે જે લો પ્રેશરની પટ્ટી સર્જાવાના કારણે. ત્યારબાદ વરસાદની સિસ્ટમ સક્રિય બની છે જેથી 3 દિવસની દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના શહેરો છે તે ઉપર ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. એટલે કે આગામી 3 દિવસની અંદર જે લો પ્રેશરની પટ્ટી મોન્સૂન ટ્રફ સક્રિય થયું છે તેના લીધે રાજ્યના જે દરિયાકાંઠાના શહેરો છે તેની ઉપર આગામી 3 દિવસોની અંદર ભારેથી અતિભારે છે વરસાદ પડી શકે છે. ત્યારબાદ જો વાત કરીએ તો અમદાવાદ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટા પડવાની પ્રબળ શક્યતા છે. તો વાત કરીએ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં મોન્સૂન ટ્રફ લો પ્રેશરની પટ્ટી સર્જાવાને લીધે રાજ્યમાં વરસાદી સિસ્ટમ છે સક્રિય બની છે. અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર છે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે 15 જુલાઈથી લઈ અને 22 જુલાઈ સુધી. તો ત્યારબાદ 30 જુલાઈના રોજ બંગાળની ખાડી પર પણ લો પ્રેશર સક્રિય થયું છે જેના કારણે છે અતિથી ભારે વરસાદ પડી શકે છે એવું અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું. આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને અમારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. આભાર.